नमस्कार विद्यार्थी मित्रों, तो हवे आपणे हीरा मोतीकाम अने मीना कारीगरी जे भारतनी प्राचीन कलामांनी एक कला छे जेना विषे चर्चा करीशुं। भारतनी पूर्व पश्चिम अने दक्षिण त्रणे दिशाओमां लगभग 7,570 किलोमीटर लंबाई धरावतो समुद्र किनारो आवेलो छे। केटला किलोमीटर? तो के 7,570 किलोमीटर। जो आ ભારતનો આખો દરિયો કિનારો છે, ગુજરાતનો નથી। તમને એમ થતું હશે કે ગુજરાતનો 1600 કિલોમીટર, પણ આ આખા ભારતનો છે જે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં ફેલાયેલો છે। લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે। કારણ કે મોટા ભાગે જે હીરા મોતીઓ છે એ સમુદ્રમાંથી આપણે પ્રાપ્ત થાય છે। દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરામોતીનો વેપાર પર થતો રહેતો। કારણ કે પહેલાં જે અત્યારે જમીન માર્ગ છે એ જમીન માર્ગનું અસ્તિત્વ ખૂબ જ ઓછું હતું। વધારે પડતા અથવા તો મોટાભાગે આપણે દરિયાઈ માર્ગે જ મુસાફરી કરતા અને વેપાર પણ એ દરિયાઈ માર્ગે જ કરતા। એ વેપારી સંબંધોના કારણે હીરામોતીનો વેપાર પર થતો એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો આપણા દેશમાંથી અન્ય દેશમાં આપણે વેપાર કરવા અથવા તો મુસાફરી કરવા દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા, જેની સાથે સાથે આપણે હીરામોતીનો વેપાર પણ થતો રહેતો। ભારતના કારીગરોએ બનાવેલા હીરામોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાંથી જ ખૂબ માંગ રહેતી। એટલે કે જ્યારથી રાજાશાહી હતી અથવા તો એનાથી પણ એ પ્રાચીન સમયમાં હીરામોતીથી બનેલા આભૂષણો જે આપણા ભારતમાં બનતા એની માંગ વિદેશોમાં પહેલેથી જ ખૂબ રહેતી, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં રહેતી। વિશ્વવિખ્યાત કોહિનૂર, તમે બધાએ સાંભળ્યું જ હશે કે ભારતમાં ખૂબ જ કિંમતી એવો હીરો હતો જેનું નામ હતું કોહિનૂર, અને બીજો એક હીરો હતો જેનું નામ છે ગ્રેટ મુઘલ હીરા। વિશ્વવિખ્યાત એટલે આખા વિશ્વમાં જાણીતા એવા કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી જ મરી આવેલા। ભલે અત્યારે ભારત પાસે ન હોય આ બંને કિંમતી હીરાઓ, પણ એનું અસ્તિત્વ ભારતમાં જ હતું અને એ ભારતમાંથી જ મળી આવેલા। ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ એટલે કે પૈસાવાળો વર્ગ, ધનવાન વર્ગ અથવા રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરામોતીના આભૂષણો પહેરતા। પછી સ્ત્રીઓ હોય કે પુરુષ હોય, બધા જ જે શ્રીમંત વર્ગ હતા કે રાજા મહારાજાઓ હતા કે અમીર ઉમરાઓ હતા, એ સોના દાગીના ઉપરાંત હીરા અને મોતીના આભૂષણો પણ પહેરવાના શોખીન હતા અથવા તો પહેરાતા આપણા ભારતમાં આવા વિવિધ પ્રકારના આભૂષણો। પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ એટલે કે મહંતો એટલે કે શ્રીમંત લોકો અને મહાજનો પર હીરા મોતી માણેક પન્ના પોખરાજ નીલમ વગેરે જે રત્નો છે એટલે કે કિંમતી પથ્થરો છે, બધી જ પથ્થરની જાત છે પણ ખૂબ જ કિંમતી છે એટલે એને રત્નો કહેવામાં આવે છે, વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્ર આભૂષણોની શોભા વધારવા, વસ્ત્રો અને આભૂષણોની શોભામાં વધારો કરવા એનો ઉપયોગ કરવામાં આવતો, એટલે કે એને વસ્ત્રો અને આભૂષણોમાં લગાડવામાં આવતા આટલા કિંમતી રત્નોને। રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો એને જે પહેરાવવામાં આવતા મુગટો માળાઓ બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો। રાજા મહારાજાઓ કે બાદશાહો જે સિંહાસન ઉપર બિરાજતા એ સિંહાસનોનો અથવા જે મુગટ ધારણ કરતા, જે ગળામાં માળાઓ પહેરતા અથવા બાજુબંધ પહેરતા, એ બધાની બનાવટમાં અથવા તો બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો। ક્યાં રત્નોનો? તો કે માણેક, મોતી, હીરા, પન્ના, પોખરણ, નીલમ આ વગેરે બધા કિંમતી રત્નો છે એનો ઉપયોગ થતો। ગુજરાતમાં મોટી કામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે। મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછી બારી, ચાકડા, લગ્નના નારિયેર, ઈંધોણી, પંખા, બળદ માટેના સુભન કરેલા મોડિયા, સિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે।
આ બધી જ પ્રકારની જે વસ્તુઓ છે એમાં હીરા મોતીનો ઉપયોગ કરવામાં આવતો. કઈ કઈ વસ્તુઓ છે? તો કે તોરણો છે એ પણ મોતીઓના બનાવવામાં આવતા, હીરાઓનો ઉપયોગ કરવામાં આવતો, ગરામાં પહેરવાની માળાઓ છે, કળશ છે એને પણ એ મોતીથી મઢવામાં આવતો અથવા તો ગૂંથવામાં આવતો, ઘૂઘરા છે, પછી પાથરવાની જે કંઈ પણ પાથરણું છે એક પ્રકારનું એને પણ એ હીરા મોતીથી મઢવામાં આવતું, બારી બારણા ચાકડા લગ્નના નારિયેળ તમે ઘણી વખત લગ્ન પ્રસંગમાં જે વર હોય છે અથવા તો જે પરણવા જઈ રહેલો પુરુષ હોય છે તેના હાથમાં નારિયેળ તમે જોયું હોય છે તો એ નારિયેળ છે એ મોટીનું ગૂંઠેલું હોય છે, ઈંધોણી છે, પંખા છે, બરદ માટેના સુશોભન કરેલા મોડિયા, બરદના શિંગડાઓમાં મોડિયા બાંધવામાં આવતા, પછી એને શિંગડામાં ઝૂલ એ બધું બાંધવામાં આવતું તો એ પણ એ હીરા અથવા મોટીથી, હીરા તો ખાસ કરીને નહીં પણ મોટીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો. ભારતભરમાં આ સઘરી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે, એટલે કે બાપદાદાઓની પેઢીઓથી આ કારીગરી જોવા મળે છે અને પરંપરામાં એ મળેલી છે. જો પિતાનો વ્યવસાય હોય તો દીકરાને પછી પરંપરામાં મળે, પછી એના જ છોકરાને પરંપરામાં મળે, પછી એના પછી એનો જે છોકરો આવે અથવા તો એની પેઢી આવે એને પરંપરાગત આ કારીગરી વારસામાં મળેલી છે. દુનિયાના દેશોમાં સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં પણ આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે, અગ્રીમ એટલે કે પ્રથમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો જેવા કે માળા, હાર, વીંટી, ઇયરિંગ્સ, કંગન, ચાવીનો ઝુમખો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાંની શોભામાં વધારતા અથવા તો વધારો કરતા. સોના ચાંદીના ઘરેણાં હોય એના ઉપર લાલ, લીલો અને વાદળી રંગ એવા કેમિકલ એવા અથવા તો રસાયણ પ્રવાહી એવા આવતા કે જેનો ઉપયોગ એ લોકો આવા સોના ચાંદીના ઘરેણાં ઉપર એની શોભા વધારવામાં કરતા, જે કલાને આપણે મીના કારીગરી કળા તરીકે ઓળખીએ છીએ. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો અત્યારે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. આ મીના કારીગરી ધરાવતા અત્યારે કારીગરો અથવા તો આ અલગ અલગ રંગોની મીના કારીગરી છે એ તમને ભારતના જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં વધારે પડતા અથવા તો સવિશેષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતના પ્રાચીન વારસાને ધ્યાનમાં રાખી હીરા મોટીકામ અને મીના કારીગરી વિશેની માહિતી પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે જડીકામ વિશે માહિતી મેળવીશું.